કેમ છો મારા વાલા મિત્રો? ધોરણ 12 સાયન્સ ના બાળકો, ચેપ્ટર નંબર 9 પૂરો, ચેપ્ટર નંબર 10 સર્વ, રાઈટ? બહુ સરસ મજાનો ચેપ્ટર છે તરંગો, જે તમારા મગજમાં ચાલે છે ને વાંચતા વાંચતા, બસ એ જ તરંગો. બેઠા હોય અહીંયા ને ખોવાઈ જાવ ક્યાં, હે ને? કલાકો સુધી એના એ જ પેજ પર બેસ્યા રહેવાની મજા જે છે ને બહુ જ અલગ હોય છે, હે ને? જે માણે એને જ મજા આવે, રાઈટ? ઓકે, ચેપ્ટર નંબર 10 જેનું નામ છે તરંગ. તમારા મગજમાં આવે તે નહીં, પ્રકાશના તરંગોની વાત છે. ચેપ્ટર નંબર 10 નો પહેલો પોઈન્ટ છે પ્રસ્તાવના, રાઈટ? તો પ્રસ્તાવના શું છે? આની અંદર ડેકાર્ટ્રેસ વૈજ્ઞાનિકનું નામ છે. એમણે કણવાદ રજૂ કર્યો હતો, જે તે સમય પ્રકાશ કણ સ્વરૂપે છે. પછી બધી બહુ સમજૂતી શોધો થઈ, એવામાં એ કણવાદની સાથે સાથે ઘટના સમજાવી સ્નેલના નિયમને લઈને પરાવર્તન અને વક્રીભવન, થોડીક માહિતી છે તમને આપી દો. એના ઉપરથી એવું પણ સમજાવવામાં આવ્યું કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમ પારદર્શકમાંથી બીજા માધ્યમ પારદર્શકમાં જાય ત્યારે એ વાકું વળે છે લંબ તરફ, આવું સમજાવવામાં આવ્યું. એટલામાં ન્યૂટન આવ્યા, શું કરો છો ભાઈ, હે, આવું ના ચાલે આમ તેમ, એવું નહીં. ન્યૂટન એ વખતના બહુ પ્રભાવશાળી વૈજ્ઞાનિક હતા, એમણે પણ આની અંદર થોડુંક સમજાવવાની કોશિશ કરી. અને તમને ખબર છે કે ગમે તેટલું નાનું કામ થતું હોય પણ કોઈક મોટો માણસ એમાં એન્ટ્રી લે તો એ કામ કોણે કર્યું કહેવાય. બાકીના બધા વૈજ્ઞાનિકો ખસી ગયા અને બધો જ શ્રેય કોને ગયો? ન્યૂટન. તો ન્યૂટને આ બધું સમજાવ્યું એવું માનવામાં આવે છે. ત્યારબાદ હાઈગન્સ, હ્યુગન્સ વૈજ્ઞાનિકનું નામ આગળ આવશે, તે વખત લઈએ છીએ બધા. ઘણા એને હાઈગન્સ પણ કહે છે, હ્યુગન્સ પણ કહે છે. એમણે તરંગવાદ રજૂ કર્યો. લાસ્ટ આખું ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્રમાં હતું. ક્યાંય કોઈ જગ્યાએ આમ વચ્ચે આમ આમ થાય છે એવું નહોતું લીધું, ડાયરેક્ટ સ્ટ્રેટ લાઈન પર જાય છે. હાલમાં આ જે ચેપ્ટર છે એ તરંગ છે. હ્યુગન્સે એનો આખો તરંગવાદ આપ્યો. એના ઉપરથી હ્યુગન્સે પરાવર્તન વક્રીભવન જેવી ઘણી બધી ઘટનાઓ સમજાવી. પણ જે તે સમયે બધા વૈજ્ઞાનિકો માનવા તૈયાર નહોતા. કેમ? તો એમણે આર્ગ્યુ કર્યું કે ભાઈ, જો તરંગ હોય તો એને પ્રસરવા તો માધ્યમ જોઈએ. વેક્યુમ, અવકાશ, શૂન્યાવકાશમાં તરંગો કેવી રીતના પ્રસરે? ના ચાલે ભાઈ, જતો રહે. આર્ગ્યુમેન્ટ બીજી, ધ્વનિના તરંગો છે તો પ્રસરવા માટે માધ્યમ જોઈએ છે, તો આ પ્રકાશના તરંગોને કેમ નહીં? બધી બહુ આર્ગ્યુમેન્ટ્સ થઈ, ના માને. પણ છતાંય એ વાત સાચી હતી. ન્યૂટન તે વખતના પ્રભાવશાળી વૈજ્ઞાનિક હતા, તેમની વાત બધાએ માની લીધી હતી. યસ, કે કણ છે તો જ આવું છે. અલગ અલગ કલર કેમ છે? તો કે કણ અલગ અલગ સાઈઝના હોય, નાના મોટા, એ પ્રમાણે કલર પણ અલગ અલગ હોય. એવું નથી કહેતો ભાઈ, હો, ન્યૂટન કહે છે. માનતા હતા આવું? તમને એમ થાય સર આવું કેવું? યસ, હું નહીં, ન્યૂટન કહેતા હતા. તો આ બધી ભ્રમણાઓ, આ બધી માન્યતાઓ હતી, એ ધીમે 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 ખોટી પડી. પ્રકાશના તરંગવાદને આધારે યંગ નામના વૈજ્ઞાનિકે વ્યતિકરણની ઘટના સમજાવી. ત્યારથી ઘણો બધો ચેન્જ આવ્યો. ધ્રુવીભવનની ઘટના આવી, વિવર્તનની ઘટના આવી. આ બધી ઘટનાઓએ સાબિત કર્યું કે પ્રકાશ, એની પાસે તરંગ સ્વરૂપ પણ છે. અને સૌથી શ્રેષ્ઠ કામ ચેપ્ટર નંબર 8 જે શીખ્યા એની અંદર મેક્સવેલ, કે જેમણે વિદ્યુત ચુંબકીય તરંગોની સાથે બહુ સરસ કામ કર્યું. સૌથી પહેલા તો વિકલ સમીકરણો મેળવ્યા, ચાર આધારસ્તંભ લઈને. ગાઉસનો નિયમ વિદ્યુત અને ચુંબકત્વ માટે, ફેરેડનો નિયમ વિદ્યુત ચુંબકીય પ્રેરણવાળો, અને એમ્પિયરનો સર્કિટલ નિયમ. આના બેઝ પર એમણે વિદ્યુત ચુંબકીય તરંગોનું સમીકરણ બનાવ્યું. આ વિદ્યુત ચુંબકીય તરંગોના સમીકરણનો ઉકેલ મેળવ્યો અને આ બે હૂબ એ વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં મળ્યું અને એની ઝડપ પ્રકાશના તરંગો જેટલી મળી. બસ આ બધી ઘટના નવો જન્મ આપ્યો વિદ્યુત ચુંબકીય તરંગોને. ઓલરેડી ચેપ્ટર નંબર 8માં બધું ભણી ચૂક્યા. હવે આની સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ આ ચેપ્ટરમાં આપણે સમજવાનો ટ્રાય કરીશું. તો મારી સાથે બન્યા રહેજો. આ ચેપ્ટર પ્રમાણમાં બહુ જ સહેલું છે. અગેન, ડાયાગ્રામ જો તમને આવડે છે તો તમને લખવાની કોઈ ચિંતા રહેશે નહીં. એના ઉપરથી જ કન્સેપ્ટ બનાવી બનાવીને આખું ચેપ્ટર સમજાવી દેવાનું છે. ક્લિયર? સૌથી પહેલા આપણી પાસે જે સમજૂતી પ્રસ્તાવનાની અંદર આપ્યા પછી છે, તરંગ અગ્ર સમજાવવાનું છે. 10.2 જે છે એમાં હાઈગન્સનો સિદ્ધાંત છે એ સમજાવી આપણે, અને એની અંદરનો સબ ટોપિક છે તરંગ અગ્ર. પછી માટે આપણે નેક્સ્ટ જે સમજાવવું છે એની વાત કરીએ. 10.2 ની અંદર મેં કીધું એ પ્રમાણે હાઈગન્સનો સિદ્ધાંત.
સૌથી પહેલો એનો કન્સેપ્ટ છે તરંગ. એક વાર્તા જેવું બનાવી દો ને, એના ચાર મુદ્દા યાદ રાખો ને એટલે આખી થિયરી તૈયાર થઈ જાય. હું કહીશ તમને કેવી રીતના કામ થાય છે. જો તરંગગ્ર એટલે શું, તો વ્યાખ્યા આપો. સમાન કણામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. અલગ અલગ પાડ. સમાન કળા, કળા એટલે દોલન. સમાન કળામાં દોલન કરતા કણો, કણો એટલે માધ્યમના કણ, માંથી પસાર થતું કાલ્પનિક, કાલ્પનિક એટલે વાસ્તવિક ના હોય એવું પૃષ્ઠ, પૃષ્ઠ એટલે સમતલ, એને શું કહેવાય? તરંગ. હવે વ્યાખ્યા બોલ્યો, પણ આ તો ઇમેજનરી થઈ ગયું. વાસ્તવમાં સમજાવવું હોય તો બહુ સરસ એક્ઝામ. ધારો કે આપણી પાસે કોઈક નાની એવી જગ્યા છે, એની અંદર પાણી ભરાયેલું છે, વહેતું નથી, સ્થિર છે. એક નાનો સરખો પથ્થર અંદર ડ્રોપ કરીએ, છોડી દે, ફેંકવો નથી, છોડી દે. જેવો પથ્થર ફેંકો, પછી તમે અમુક ઊંચાઈએથી એ પાણીમાં જે તરંગો ઉત્પન્ન થયા એને થોડાક ધ્યાનથી નિહાળો. તો આ ધ્યાનથી જે તરંગો નિહાળશો એમાં શું થશે? તો એ તરંગોની અંદર એવી માહિતી મળશે કે પહેલું વલય, બીજું વલય, ત્રીજું વલય, ચોથું વલય, આમ આગળ વધતું જશે. હવે તમે એક જ વલય પર કોન્સન્ટ્રેટ કરો તો તમને એવું લાગશે કે આખું ધીમે 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 આમ ખસી રહ્યું છે. બસ એ જ સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ છે અને એને જ કહેવાય તરંગ. ક્લિયર થઈ ગયું? નથી થયું તો પોઝ કરીને પાછા જાઓ. વારંવાર એકની એક વાત બોલવામાં તમને પણ મજા ના આવે, સાંભળવાની મજા ના આવે એવું કહું છું. બીજું એક્ઝામ્પલ રજૂ કરું. ધારો કે મારી પાસે અહીંયા નાનું સરખું એક પ્રકાશનું ઉદગમ છે. હવે અહીંયાથી જે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશના તરંગો ઉત્પન્ન થાય એ બધી જ દિશામાં એક સરખું અંતર કાપે, કારણ માધ્યમ સરખું છે. તો હવે હું આની આસપાસ આવો એક ગોળો વિચારું, રાઈટ? હજુ એની આસપાસ આવો એક ગોળો વિચારું, હજુ એની આસપાસ આવો એક ગોળો વિચારું. આ બધા ગોળા મને શું આપશે? વાલા બચ્ચાઓ, મારા વાલા વાલા ભૂલકાવા, બધા શું છે? તરંગ દોષ. પણ પેલું જે વલય બન્યું હતું એ બે પરિમાણમાં, હાલમાં આ જે બન્યું ત્રણ પરિમાણ. ક્લિયર થઈ વાત? દ્વિ અને ત્રિ પરિમાણની. બસ તો આ સમજૂતી તરંગ અગ્રણી સાથે. આવા તરંગ અગ્રણી હું બીજી રીતે સમજાવું તો આ પોઈન્ટ અહીંયા છે. હવે અહીંયાથી આવી રીતે એ ત્રિ પરિમાણમાં આગળ વધીશ. હવે આની ઉપર હું તરંગ અગ્રહ કઈ રીતે ડ્રો કરું તો આ તરંગ અગ્રહ થાય. તમે કહેશો સર આવા જોવા ક્યાં મળે, બતાવો. વોલીબોલ ફૂટબોલની સપાટી, એના કેન્દ્ર પર આવો બલ્બ મૂકેલો વિચારો અને આ સપાટીને ધ્યાનમાં. કેવું સરસ મજાનું આવું નાનું ભાગ, એની ઉપર જે પંચકોણ ષટ્કોણ છે એ આવું છે. તો આ આખા ગોળાકાર ગોલીય તરંગ અગ્રનો આ નાનો ભાગ થયો. કેમ? તો કે કેન્દ્રથી બધા જ અંતર કેવા છે? સમાન. તો વોલીબોલ ફૂટબોલની સપાટી શું આપશે? તરંગ અગ્ર. કેવું? ગોલીય તરંગ અગ્ર, ત્રિપરિમાણનું તરંગ અગ્ર. હવે એવું વિચારો કે આ તરંગ અગ્રનું ઉદગમ છે, પ્રકાશનું ઉદગમ છે, તો આનાથી અનંત અંતરે કેવું મળે? તો જેમ જેમ આગળ વધશે આમ આ ભાગ સ્ટ્રેટ થતો જશે, કારણ મોટું થતું જાય છે. વર્તુળ નાનું, વર્તુળ મોટું. તો આ ભાગ અને આ ભાગ, આને તમે વર્તુળ કહી શકો, પણ આવું અનંત અંતરે વિચારું તો એ મને આવો ભાગ આવશે. આ બધા સમતલ તરંગ અગ્રો થઈ ગયા. આને કિરણ કહેવાય. આ જે દોર્યા છે એને રે કહેવાય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કિરણ કહેવાય. જે તરંગ અગ્રને લાંબુ હોય અને તરંગ અગ્રની ગતિનું સૂચન કરે. કિરણ શું કરે? તરંગ અગ્રની ગતિનું સૂચન કરે. તો આને પ્લેન વેવ ફ્રન્ટ કહેવાય, ગુજરાતીમાં સમતલ તરંગ અગ્ર. આને કહેવાય ગોલીય તરંગ અગ્ર, રાઈટ? સમતલ તરંગ અગ્રનું ઉદગમ કોણ? બિંદુવત, રાઈટ? સમતલ તરંગ અગ્રનો ઉદગમ પણ આ સમતલ તરંગ અગ્ર, એનું ઉદગમ તો બિંદુવત જ છે, પણ મળે ક્યાં? અનંત અંતરે. સર એક્ઝામ્પલ, સૂર્યમાંથી આવતા તરંગો અનંત અંતરેથી આપણી સુધી પહોંચે છે. સ્ટાર્સમાંથી આવતા તરંગો અનંત અંતરેથી આપણે સુધી પહોંચે છે, તો એ કેવા કહેવાય? સમતલ. ક્લિયર? બસ તો આ રીતે સમજાવવામાં આવે છે સમતલ તરંગ અગ્ર. ક્લિયર થઈ ગઈ વાત? નેક્સ્ટ.
હાઈગેન્સનો સિદ્ધાંત શું કહે છે? હાઈગેન્સનો સિદ્ધાંત હું આકૃતિ દોરતો જઉં અને તમને સમજાવતો જઉં, બિલકુલ સમજૂતી મળી જાય, કોઈ પ્રશ્ન જ નહીં રહે, હે ને? જો મારી પાસે આવો એક આજે છે આ ડ્રો કરું છું, તો આવી રીતે મારી પાસે એક તરંગ અગ્ર છે, એનો ઉદગમ અહીંયા છે, આને મુખ્ય ઉદગમ કહેવાય S. આ તરંગ અગ્રને નામ આપું F1 અને F2. આ F1 અને F2 પર આવા 3-4 બિંદુ હું સિલેક્ટ કરું છું. આ 3-4 બિંદુ શું કરીને આપશે? તો કે આ 3-4 બિંદુ પોતે ગૌણ ઉદગમ તરીકે વર્તે. ગૌણ એટલે સેકન્ડરી. આને મૂળ ઉદગમ કહેવાય. બધા શું થશે? ગૌણ. આ ગૌણ ઉદગમ અગેઇન પોતાનામાંથી ગોલીય તરંગો ઉત્પન્ન કરે છે. એનો મતલબ કે આ પોતે આખો આવું કોઈક વર્તુળ બનાવશે, બધી બાજુ આની જેવું છે. આ ઉદગમ એની આસપાસ, આ ઉદગમ એની આસપાસ. આવી રીતનો તમારે વિચાર કરવાનો રહેશે, રાઈટ? હવે આવો વિચાર કર્યા પછી એને પરિસ્પર્શતું, એનો મતલબ કે એને અડકીને પસાર થતું આવું પૃષ્ઠ તમે વિચારી શકો. અને F1 F2 કીધું તો આને આપણે નામ આપી શકીએ જીવન જીટુ મૃત્યુ. જેવું તમે ઉપરની તરફ ડ્રો કર્યું આ, તો એ તમને આપી શકશે નવો તરંગ અગ્ર. તો હાઈગેન્સનો સિદ્ધાંત ક્યાં ઉપયોગી થાય? તો કે નવા તરંગ અગ્રનું સ્થાન પણ આપે, સ્વરૂપ પણ આપે. તમે કહેશો સર સ્થાન એટલે કઈ અંતર બતાવે? જી હા, અંતર બતાવે. આ અંતર કેટલું હોઈ શકે? તો કે આ અંતર હોઈ શકે વાલાઓ V×T. કેમ? તો કે તમે T સમય પછી આ દોર્યું છે, એનો આકાર પહેલા જેવો જ મળે છે. તો સિદ્ધાંત કેવી રીતે કહેવાશે? તરંગ અગ્ર પરનો દરેક બિંદુ કે કણ ગૌણ ઉદગમ તરીકે વર્તી પોતાનામાંથી ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. કેવા? ગૌણ. અને તેને સ્પર્શીને પસાર થતું નવું પૃષ્ઠ એ નવા તરંગ અગ્રનું સ્થાન પણ આપે છે, સ્વરૂપ પણ આપે છે. તમે કહેશો સર આ માત્ર આને જ લાગુ પડી શકાય? જી ના, આ તો ગોળાકાર તરંગ અગ્રને લાગુ પડે. કોઈ એમ કે સમતલ તરંગ અગ્ર હોય તો એને પણ લાગુ પડે મારા વાલા. આને નામ આપી દો F1 F2, રાઈટ? હવે આના પરના 3-4 બિંદુ તમે વિચારી લો, 1-2-3 આવા. હવે આ દરેક પોતાનામાંથી આવા તરંગોનું ઉત્સર્જન કરશે. તમે કહેશો સર ત્રણ જ? ભાઈ તમારે તો રિપ્રેઝેન્ટ કરવાનું છે, દોરો ને 50, મેં ક્યાં ના પાડી છે, રાઈટ? ઓકે, હવે થોડા સમયને અંતે આને સ્પર્શીને પસાર થતો પ્રશ્ન એવું આને સ્પર્શીને પ્રસાર થતો પૃષ્ઠ G1 G2 એ આપણને આપશે નવું તરંગ અગ્ર, રાઈટ? આ અંતર પાછું કેટલું હશે વાલાઓ? તો કે અંતર હશે V2T, રાઈટ? તો સમતલ તરંગ અગ્ર, તો સમતલ તરંગ અગ્ર નવું, ગોળાકાર તરંગ અગ્ર, તો નવું પણ ગોળાકાર તરંગ અગ્ર. પ્રશ્ન તમારા મનમાં એક થયો હશે કે સર આ આગળ મળે છે, તો અહીંયા પાછળનો વિચાર કરીએ તો શું? એક્ઝેક્ટલી તમારા જેવો વિચાર ઘણા બધા વૈજ્ઞાનિકોને આવ્યો. હાઈગેન્સને પૂછવામાં આવ્યું ભાઈ આનું શું? હાઈગેન્સે કીધું સાહેબ ખબર નહીં, પણ એવું નક્કી છે કે પ્રકાશ આગળની દિશામાં જાય, પાછળની દિશામાં ન જાય. બધા વૈજ્ઞાનિકો કે આવું કેવી રીતના ચાલે? આવું તો ના હોય યાર. સાચવા છો તમે કે પ્રકાશ પાછળ નથી આવતો, આગળ જ જાય છે, પણ આ સમજાવવું પડે ફિઝિક્સની ભાષા. તો તે વખતે હાઈગેન્સે એડહોક નું મતલબ પ્રાથમિક ધોરણે આ વાત સ્વીકારી લીધી કે હશે હવે ચાલો કે તરંગ પાછળની દિશામાં આવતું નથી. અને વાસ્તવમાં તમને એ પણ ખબર છે કે સૂર્યમાંથી પ્રકાશ આપણા સુધી આવે છે, વચ્ચેથી ક્યાંક પાછો જાય છે? બલ્બમાંથી પ્રકાશ આપણા સુધી આવે પાછો જાય છે? ના, કન્ફર્મેશન છે આપણી પાસે. તો એવું એમણે પણ માની લીધું. હા, પણ એક વાત થઈ, સમય જતા વૈજ્ઞાનિકોએ એને સમજાવવાની કોશિશ કરી અને એ પણ સાચું પડ્યું. એટલે તરંગ
આગળની દિશામાં પ્રકાશનું પ્રસરણ કરી શકે છે, પ્રકાશ માત્ર આગળની દિશામાં જઈ શકે છે, પાછળની દિશામાં તરંગનું પ્રસરણ થતું નથી, તરંગ અગ્રમાંથી અહીંયા પાછળ નથી આવતા તરંગો, એવું પણ સમજાવવામાં બીજા વૈજ્ઞાનિકોએ સફળતા આપી હતી. રાઈટ, તો એક થોડો ઘણો વીક પોઈન્ટ હતો, પણ હા લાસ્ટ પોઈન્ટ હતો કે આ ઘટના સમજાવવામાં હાઇગન્સનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી નીવડ્યો. કરેક્ટ, કોઈ જ તકલીફ નહીં હોય આટલું સમજવા માટે. રાઈટ, આગળ વધીએ છીએ હજી કે આ તરંગોને કારણે જે ઘટના હતી, હાઇગન્સને કીધું ચલો ભાઈ પરાવર્તન પણ સમજાવો ને બીજું વક્રીભવન પણ સમજાવો, બાકી તમારી વાત સાચી માનવામાં નહીં આવે. ધારો કે કોઈ કે નવો મોબાઈલ બનાવ્યો, હવે નવો મોબાઈલ બનાવ્યો તો હાલના ફીચર્સ તો હોવા જ જોઈએ ને ભાઈ, એનાથી કંઈક નવું શું છે? તો એડવાન્સ કહેવાય. બાકી એ જૂના જમાના વાળો ફોન આવે તો શું એ કામનો છે? ના ભાઈ, એટલા માટે કીધું કે તમે નવી થિયરી લાયા, કઈ વાંધો નથી, ઘટના સમજાવો. કઈ? પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન. કોની મદદથી? તરંગવાદથી, વેવ ફ્રન્ટથી, તરંગ અગ્રણી. નેક્સ્ટ ટોપિક પછાપાર્ટી 10.3.1, જેમાં સમજાવવાનું છે સમતલ તરંગ અગ્રણું વક્રીભવન. હવે જો કોઈ પહેલેથી ઘટના ઓલરેડી મોજૂદ છે અને એની એ જ ઘટના ફરીથી સમજાવવાની આવે તો એના માટેનો જે પહેલાનો નિયમ હોય એ આપણે સમજાવવો પડે. મતલબ વક્રીભવન માટેનો સ્નેલનો નિયમ મારે સાબિત કરીને આપી દેવાનો. શેની મદદથી? તરંગની મદદથી, તરંગ અગ્રણી મદદથી. તો આને સમજાવવા માટે આપણે એ જ કન્સેપ્ટ ધ્યાનમાં લઈ રહ્યા છીએ જે તરંગો માટે હતો તે જ. રાઈટ, તો તરંગ અગ્રણી વાત કરી રહ્યા છે. તો આ બે માધ્યમને છૂટા પાડતી સપાટી છે. રાઈટ, હવે અહીંયા હું લખીશ માધ્યમ એક. આ જે છે તે માધ્યમ એક, એવું અહીંયા આવશે માધ્યમ બે. માધ્યમ એકમાં તરંગની ઝડપ V1, તો અહીંયા તરંગની ઝડપ V2. માધ્યમ એકનો વક્રી ભવનાંક N1, તો માધ્યમ બે નો વક્રી ભવનાંક N2. અહીં N2 ઇઝ ગ્રેટર ધેન N1, એટલે આ માધ્યમ પ્રકાશીય પાતળું છે અને આ માધ્યમ પ્રકાશીય ઘટ્ટ છે. બસ આટલી માહિતી આપણી પાસે છે. હમણાં કીધું એ પ્રમાણે અહીંયા તરંગ અગ્ર આપાત કરવામાં આવે છે, લાઈક ધીસ. રાઈટ, તો તરંગ અગ્રને નામ આપી દઈએ A અને B. હવે જે તરંગ અગ્ર આવ્યું એની અંદર તરંગો તો હશે જ આવી રીતના. તો આ જે આવે છે A ડેશ પાસેથી આવે છે, આ જે આવે છે B ડેશ પાસેથી, આ બધા બહુ જ તરંગો હશે. હવે આ માધ્યમ પાતળું છે તો આ ઝડપ વધારે હશે, આ માધ્યમ ઘટ્ટ છે એટલે અહીંયા ઝડપ ઓછી હશે. તો થશે શું? સમજજો બરાબર, બી થી આ તરંગને, સમતલ તરંગને અહીંયા પહોંચવાનું સી સુધી, જેના માટે એની ઝડપ V1 છે. તો લખી શકાય V1 ઇઝ, આવું લખ્યું ને, તો અહીંયા બીજું પણ લખી શકાય V1 ઇઝ ગ્રેટર ધેન V2. તો અહીંયા એટલું અંતર નહીં કપાય, અહીંયા અંતર ઓછું કપાશે. સમજે? આ અંતર વધારે કપાયું, આ અંતર ઓછું કપાયું. રીઝન કીધું કે આ પ્રકાશીય ઘટ્ટ છે ને આ પ્રકાશીય પાતળું છે, આને નામ આપી દઉં E. તો હવે મને આ જે મળ્યું એ નવો તરંગ અગ્ર મળ્યું એવું થશે. અહીંયાથી આને જોડતું આ જે મળ્યું એ નવું તરંગ અગ્ર. સંદર્ભની વાત કરું તો હું કહીશ આને આપાત તરંગ અગ્ર, આને કહીશ વક્રીભૂત તરંગ. આપાત છે તો આ કોણ આપાત કોણ થઈ જશે, વક્રીભવન થાય છે, તો આ કોણ વક્રીભૂત કોણ થઈ શકશે. આ એંગલ થઈ શકશે 90, આ એંગલ પણ થઈ શકશે 90. રાઈટ, બસ. હવે આ ઘટના તમારે તાદશ કરવી હોય તો શું કરવું પડે? તો એવું વિચારો કે મારી પાસે એક લાંબી લાકડી છે 2-3 મીટર, સહેજ ઇન્ક્લાઇન્ડ, ત્રાસી રાખું, પાણીની સપાટી ઉપર મારે એને છોડવી છે. એક કેમેરો રાખવાનો, અહીંથી આમ છોડશો તો આ ભાગ પાણીની સપાટીને વહેલો અડકશે ને આ ભાગ મોડો અડકશે, આ ધીમે 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 અંદર જશે,
तो आ भाग अंदर जैसे जयरे आ सपाटी ने अड़क से तरह आ भागे थोड़ू अंतर कापियो से आ भागे वधारे अंतर। बस आवी समझूती तमे विचारी सको, लखी ना सको विचारी सको, राइट। तो ये प्रमाणे आ माहिती थई गई, समझूती पण आटली ज आपवानी छे। हवे अहींयानो नवो तरंग अग्र मारे बतावो होय तो हूँ आवी रीतना बताईश। तो आ नवो तरंग अग्र समझा। बीजी वात, हवे मारे नियम साबित करवो छे तो हूँ अहींया लखी शकुं त्रिकोण ए बी सी माटे हूँ लखी शकुं साइन। तो साइन आई बराबर सामेनी बाजू एटले के बीसी ना छेद मा कर्ण एटले के एसी। बन्ने ने समय सरखो आप्यो छे, आने एथी जवानु नाने एथी जवानु। झड़प वी वन छे तो अंतर थशे वी वन टी, झड़प वी टू छे तो अंतर थई जशे वी टू टी। तो आनो जवाब थई जशे वी वन टी ना छेद मा एसी नंबर टी। एवी ज रीते त्रिकोण ए ई सी माटे मारे लखवू होय तो साइन आर थाय, अने साइन आर बराबर ईसी ना छेदमां एसी, ईसी एटले वी टू टी ना छेदमां एसी समीकरण नंबर 2। हवे हुं लखी शकुं अहींया साइन आई ना छेदमां साइन आर, वाला बच्चाओ वी वन टी अपॉन एसी ना छेदमां वी टू टी अपॉन एसी कैंसल थई जाय, टी टी पण थई जाय। तो अहींया हुं लखी शकुं हवे साइन आई ना छेद मा साइन आर इज इक्वल टू वी वन बाय वी टू, राइट। वी वन वधारे तो आपात कोण वधारे, वी टू वधारे तो वक्रीभूत कोण वधारे। आना ऊपर थी तमे आउ पण समझावी शको छो कि जो वी वन इज ग्रेटर देन वी टू तो आना ऊपर थी आई इज ग्रेटर देन आर, आना पर थी ऊंधू पण साचू छे। हवे समीकरण नंबर 3 आप समझो बराबर। हजू निरपेक्ष वक्री भवनांक, निरपेक्ष वक्री भवनांक n इज इक्वल टू c अपॉन v। हवे मारे आ पहला माध्यम माटे लखू छे तो n1 इज इक्वल टू c अपॉन v1 એવું જ લખો, n2 इज इक्वल टू c अपॉन v2। હવે આ વસ્તુ મારે આની અંદર જોઈએ છે તો હું શું કરીશ, તો કે સમીકરણ 3 साइन आई अपॉन साइन आई इज इक्वल टू वी वन बाय वी टू शू करू छू तो के सी वड़े गुणिया ने सी वड़े भाग्या, राइट। बराबर ध्यान राखजो आ सी अने ना छेद मा वी टू, तो सी ना छेद मा मैं वी टू लखी नाख्या। हवे मारे आ सी ना छेद मा अने लावो छे तो हूँ आवुं लखी शकुं सी अपॉन અને એની સાથેમાં અને આ ગુણાકાર થોડુંક સારું લાગે એવું લખું તો c અપોન v2 ડિવાઇડેડ બાય c અપોન v1, c અપોન v2 ડિવાઇડેડ બાય c અપોન v1, રાઈટ। ગણિત તમારા માટે છે, ગુણ્યા ભાગ્યા પછીનો વાત મૂસેલી છે। c અપોન v2 તો અહીંયા સમજાયું તમને, c અપોન v2 ઇઝ ઇક્વલ ટુ n2 ને c અપોન v1 ઇઝ ઇક્વલ ટુ n, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ n2 બાય, राइट। माटे साइन आई ना छेद मा साइन आर इज इक्वल टू एन टू ना छेद मा एन वन, तो आना ऊपर थी तमे आउ पण लखी शको के एन वन साइन आई, राइट, इट इज इक्वल टू एन टू साइन आर। बोलो वाला भूलकाओ, समझाई मारी वात। समीकरण नंबर 4 शू कहेवाय, जे स्नेल नो અંતર ધારો કે લેમડા છે પહેલા માધ્યમ માટે, આટલું અંતર ધારો કે લેમડા છે બીજા માધ્યમ સમીકરણ 3 પરથી v1 by v2 is equal to
V1 by V2 is equal to, હું આવું પણ લખી શકું છું કે λ1 by λ2. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એ થયો કે V is proportional to λ. જ્યાં તરંગનો વેગ વધારે ત્યાં એની તરંગ લંબાઈ વધારે, જ્યાં તરંગનો વેગ ઓછો ત્યાં એની તરંગ લંબાઈ ઓછી. ખાસ અગત્યનું પરિણામ આવી રહ્યું છે, ધ્યાન રાખજો. તરંગનો વેગ V is equal to lambda into nu. આ nu એટલે આવૃત્તિ, સમજો. તો હવે કેવા શું માંગુ છું? લેમડા પણ બદલાય છે, વી પણ બદલાય છે, એનો મતલબ કે આ વધે તો આ વધે, આ ઘટે તો આ ઘટે, તો આનો રોલ શું? તો આનો રોલ કશું જ નહીં. આજે ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે જો કોઈ તરંગ એક માધ્યમ પ્રકાશીય હોય, એટલે કે એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં જાય તો ન બદલાતી ભૌતિક રાશિ કઈ? વાલા બચ્ચાઓ, ન બદલાતી ભૌતિક રાશિ એટલે જ તરંગ લંબાઈ. ફરીથી, ન બદલાતી ભૌતિક રાશિ એટલે જ તરંગ લંબાઈ. ખ્યાલ આવી ગયો? ધેટ્સ ઈટ વાલા બચ્ચાઓ. બીજી વાત, આ તો પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં આપણી પાસે એનો સ્પેશિયલ અલગ ટોપિક પણ છે, 10 પોઈન્ટ અહીંયા 2 નંબર, રાઈટ. હવે 10 પોઈન્ટ 3.3 બરાબર છે, ઓકે. 10 પોઈન્ટ 3.2 છે આપણી પાસે અહીંયા 1, રાઈટ. તો અહીંયા છે આપણી પાસે પાતળા માધ્યમ આગળ વક્રી ભવન, અહીંયા છે પાતળા માધ્યમ આગળ વક્રી ભવન. આખી ઘટના ફરીથી સમજાવવાની છે તો આપણે તરત જ શરૂ કરી દઈએ, વિધાઉટ વેસ્ટિંગ અ ટાઈમ. હવે આ બધું લખવાનું, તો અહીંયા લખીશ પ્રકાશીય પાતળું છે ની જગ્યાએ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ, રાઈટ. V1 N1 માધ્યમ 1, અહીંયા લખીશ પ્રકાશીય પાતળો માધ્યમ, રાઈટ. માધ્યમ 2, રાઈટ. અહીંયા આવશે V2, અહીંયા આવશે N2, રાઈટ. અહીંયા કન્ડિશન મૂકીશ N1 ઇઝ ગ્રેટર ધેન N2, અને N1 ગ્રેટર ધેન N2, તો V1 ઇઝ લેસ ધેન N1 ગ્રેટર ધેન N2, તો અહીંયા ઝડપ ઓછી, અહીંયા ઝડપ વધારે. હવે જે ફિઝિક્સ સમજવાનું છે તે લઈએ આપણે. અહીંયાથી તરંગ આવી રીતના, તરંગ અગ્રહ, બચ્ચા બાળ તરંગ, તરંગ અગ્રહ. આને નામ આપીશું એ, આને નામ આપીશું બી. આ થઈ ગયું આપણા માટે આપાત કોણ, રાઈટ. આ માધ્યમ ઘટ્ટ છે, તો અહીંયાથી આટલું અંતર કાપતા એને જો સમય થાય, અંતર માટેનો V1t સમય હોય, તો V1 ઝડપથી V1t અંતર કાપે. અહીંયા એણે કાપેલું અંતર થોડુંક વધારે હશે, રાઈટ. કેમ? તો કે પ્રકાશીય પાતળું માધ્યમ છે. હવે આને પરિસ્પર્શ, તમે રિપીટ કરી શકો છો, જેમ કે સાઈન આઈ ડાયરેક્ટ લખીશ V1t અપોન AC અને તો AC. એવી જ રીતે સાઈન આર ઇટ ઇઝ ઇક્વલ ટુ V2t અપોન AC, માટે સાઈન આઈ ના છેદમાં સાઈન આર ઇઝ ઇક્વલ ટુ V1t અપોન V2t, ટી કેન્સલ, V1 by V2. ક્લિયર? અહીંયા સુધી પહોંચી ગયા? V1 ઇઝ ગ્રેટર ધેન V2, તો I ઇઝ ગ્રેટર ધેન R. અહીંયા હું લખીશ V1 ઇઝ લેસ ધેન V2, તો V1 is greater than V2, તો I is greater than R, V1 is less than V2, તો અહીંયા લખીશ I is less than R. સમજાઈ ગઈ મારી વાત? સેમ પ્રોસેસ તમે ફરીથી રિપીટ કરી શકો છો, અને તમે
साबित करी शको छो के साइन आई ना छेद मा साइन आर इज इक्वल टू वी वन बाय वी टू એટલે અહીંયા આવશે સી અપોન વી ટુ ડિવાઇડેડ બાય સી અપોન વી વન સો ઇટ ઇઝ એન ટુ બાય એન વન સો દેર ફોર યુ કેન સે એન વન સાઇન આઈ ઇટ ઇઝ ઇક્વલ ટુ એન ટુ સાઇન આર તમે સ્વતંત્ર ભારતના નાગરિક છો કે નહીં તરત જ બૂમ પાડશો હા સર એમાં થોડું પૂછવાનું હોય તો આગળ થોડીક સ્વતંત્રતા એ વાપરી અને આ બધું સાબિત કરો તો ફિઝિક્સમાં સ્વતંત્રતા મળે જાતે કરતા આવડે રાઈટ તો આના પછીનો આવો જે ભાગ છે જાતે થોડોક વિચારો સાબિત બરાબર કે નહીં સમજાશે ને ભલે બચ્ચાઓ વક્રી ભવન સમજાવી દીધું એની નેક્સ્ટ જે ચર્ચા આવે છે તે 10.3.3 સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન પરાવર્તનનો નિયમ બિલકુલ ક્લિયર છે કયો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય બસ આ સમજાવો એટલે પરાવર્તન સમજાવી દીધું તો અગેન આપણે આકૃતિ લઈને સમજાવવાની કોશિશ કરીશું અહીંયાથી આ સપાટીને નામ આપી દઉં એમ અને આને નામ આપી દઉં એમ એમએન એ પરાવર્તક સપાટી છે બરાબર આ પરાવર્તક સપાટી પર આવું એક તરંગ અગ્ર આપાત થયું છે આ જે તરંગ અગ્ર આપાત થયું એને નામ આપી દઈએ એબી હવે અહીંયા જાય એવું નથી પાછું જવાનું છે રાઈટ તો થશે શું વાલા બચ્ચા તો અહીંયાથી આ તરંગ અગ્ર અહીંયા પહોંચશે એ દરમિયાનમાં આનું તરંગ અગ્ર અહીંયા પહોંચશે તો હવે જે પરિસ્થિતિ રચાશે એ પ્રમાણે જો હું તમને સમજાવું તો આ એબી એ આપાત તરંગગ્ર થયું કહેવાય અને જો હું અહીંયાથી આવી લાઈન ડ્રો કરું તો આ મને મળશે પીક્યુ તો આ પીક્યુ એ પરાવર્તિત તરંગગ્ર થઈ અહીંયાથી આ જેટલું અંતર કાપશે આવી રીતના એટલું જ અંતર અહીંયાથી પણ કપાશે આવી રીતના આ વેગ v હોય તો v ઇન્ટુ t અને આ વેગ v હોય તો v ઇન્ટુ t અહીંયા થઈ શકશે કરેક્ટ હા આ જે મળશે એ તરંગ અગ્રને સ્પર્શ કરશે એવો તરંગ અગ્રને સ્પર્શ કરશે અહીંયા પણ તમે ડ્રો કરી શકો છો બીજી અગત્યની વાત હમણાં કીધું એ પ્રમાણે અને નામ આપ્યું આપાત તરંગ અગ્ર તો આનો ખૂણો એને હું નામ આપીશ થાય આ અહીંયા બન્યું એને નામ આપ્યું પરાવર્તિત તરંગ અગ્ર તો એનો જે ખૂણો બનશે એને હું નામ આપી દઈશ રાઈટ હવે અહીંયાથી સપોઝ જે તરંગ આમ આવ્યું છે એની સાથેના ખૂણાની વાત તો આને આપાત કહેવાય અને અહીંથી આમ જાય એને પરાવર્તિત કહેવાય તો આ ખૂણો આઈ થાય વાલા બચ્ચાઓ તો આ ખૂણો આર જેટલો થઈ શકે રાઈટ આ આઈ અને આ બરાબર તો આવી નાની સરખી ચર્ચા આની અંદર થઈ શકે રાઈટ હવે આ સમજૂતીના વાક્યો આવી ગયા પછી ત્રિકોણ એ બી ક્યુ તથા ત્રિકોણ એ પી ક્યુ એકરૂપ છે રીઝન ત્રિકોણ એ પી ક્યુ માં આ બાજુ એપી અને ત્રિકોણ એબીક્યુમાં આ બાજુ સમાન છે બંનેના માપ સાથે સાથે બાજુ સમાન તો એની સામેનો ખૂણો પણ સમાન સાથે સાથે આ બાજુ બંનેમાં કોમન છે હવે એકરૂપ છે માટે I is equal to R પણ કોઈને આવું ના ખબર પડે તો હું બીજી રીતે પણ સમજાવવાની કોશિશ કરું સાઇન I બરાબર સામેની બાજુ એટલે VT ના છેદમાં AQ એવી જ રીતે હું અહીંયા લખું સાઇન આર ઇઝ ઇક્વલ ટુ પણ વીટી ના છેદમાં એક્યુ જોઈ શકો છો આ બંને પદ સમાન છે તો આ બે પણ સમાન જ થવાના છે તો આ બંને સમાન થાય તો આઈ ઇઝ ઇક્વલ ટુ આર ધેટ્સ ઇટ તો પરાવર્તનનો નિયમ સાબિત થઈ ગયો બીજી વાત જે ચર્ચા મારે તમને કરવાની છે તે કે જો પ્રિઝમ જેવું માધ્યમ હોય અને એની ઉપર જો સમતલ તરંગ અગ્ર આપાત થાય આવી રીતનું
तो आ समतल तरंग अग्रणी अंदर आवा तरंगों नो विचार कर तो आ तरंग आमाथी पसार थसे एवुं आ पसार थसे एवुं आ पसार थसे तो वाला बच्चाओ एवुं समझो के आणे आमाथी ओछुं अंतर कापवुं पड़शे एटले झड़पथी बहार निकळशे आणे मध्यम अने आणे सौथी ओछुं तो परिस्थितिनुं निर्माण आवुं कंईक थाय अहींथी आ रीते आना माटे अने आना એનો મતલબ કે મને આવું કંઈક મળી શકશે તો જે એકદમ સ્ટ્રેટ સમતલ હતું એ સમતલ તો રહેશે જ પણ સેજ ઇન્ક્લાઇન્ડ વાળું મળી શકશે હવે સેમ પ્રોસેસ જો હું બહિર્ગોળ લેન્સ માટે વિચારું તો શું થાય તો સમજાય એવી બાબત છે બહિર્ગોળ લેન્સમાં કે સેમ વે વિચારી લો કે આવું સમતલ તરંગગ્રહ આની ઉપર પણ આપાત કરી રહ્યા છે राइट जो आनी ऊपर आपात करी रहा छे तो शू थाय तो नक्की छे के आ थोड़ुक वधारे अंतर कापशे आ ओछु अंतर कापशे अने आ सौथी दैट मींस आना जेटलुं ज आवी रीतनुं अंतर कापशे राइट तो हवे त्रणेय वडे कपातुं अंतर समान थई ना आनु अंतर ओछु आनु वधारे आनु वधारे केम आवो बच्चा पार्टी तो रीजन समजावुं અને ગ્લાસમાં કાચમાં વધારે અંતર જ્યારે હવામાં ઓછું અંતર કાપવું પડે અને ગ્લાસમાં ઓછું જ્યારે હવામાં વધારે અંતર કાપવું પડે એટલે ફેઝ તો સેમ જ રહેશે બદલાશે નહીં આ બંનેમાં જે ઘટના બની એ વક્રીભવનની ઘટના જે આગળ સમજાવી હતી તે પ્રકાશનું વાંકા વળવાનું બીજું ખાસ અગત્યનું આ બધા ભેગા ક્યાં થાય તો કે ભેગા થશે એના એફ પર રાઈટ આવી સેમ પ્રોસેસ તમે સમજાવી શકો છો અંતરગોળ અરીસા માટે લાઈક ધીસ આ અંતરગોળ અરીસા માટે સમજાવી શકાય છે અને આ અંતરગોળ અરીસા પર આવું સમતલ તરંગગ્રહ ગેઇન હું આપાત કરી રહ્યો છું વાલા બચ્ચા રાઈટ તો આવું સમતલ તરંગગ્રહ જો હું આપાત કરું તો શું થાય તો અગેઇન અહીંયાથી આમ જશે રાઈટ અને અહીંથી પરાવર્તન પામશે આવી રીતના બચ્ચા અહીંથી આમ જશે અને અહીંથી પરાવર્તન પામીને આમ આવશે અને આને તો આમ આવવાનું છે તો બધા ભેગા થશે અહીંયાના કોઈ એક બિંદુ પાસે તો આવી રીતના અહીંયા પણ પરાવર્તનની ઘટના સમજાવી શકાય સેમ વસ્તુ અંતરગોળ લેન્સ માટે સેમ વસ્તુ બહિર્ગોળ લેન્સ માટે પણ શક્ય હોય એક વાત મેં તમને સમજાવી દીધી અહીંયા બધા માટે પથ તફાવત સરખો જ થવાનો છે તમને એમ થાય કે આને ઊંચું અંતર આને વધારે આને વધારે તો આ મોડું પહોંચ એવું નથી વાલા મિત્રો આ જે ઘટના છે એની અંદર કાચમાં અંતર ઓછું હવામાં વધારે કાચમાં ઓછું હવામાં વધારે કાચમાં વધારે હવામાં ઓછું તો એ બધાનો પાથ ડિફરન્સ તો સરખો જ રહેવાનો છે કોઈ ફરક નહીં પડે એટલે આ તરંગગ્રહ જો રચે તો એના પરનો દરેક કણ સમાન કળામાં દોલન કરતો હશે કેમ વ્યાખ્યા છે તરંગગ્રહની સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ છે માટે કરેક્ટ સમજાઈ મારી વાત ઓકે આજના લેક્ચર માટે આટલું પૂરતું રાખીએ છે નેક્સ્ટ આનાથી આગળની જે ચર્ચાઓ છે એ આપણે ચાલુ રાખીશું ઓકે થેન્ક યુ સો મચ ટેક કેર તમારી હેલ્થની તમારા ફિઝિક્સની રાઈટ તમારા ઓલ ઓવર સ્ટડીની બહુ જ કાળજી રાખજો એક્ઝામ સમય બહુ જલ્દી જતો એના પછીનો સમય નથી જતો એક્ઝામ પૂરી થઈ થી રિઝલ્ટથી એડમિશન સુધીનો સમય નહીં પસાર થાય આ સમય બહુ ઝડપથી પસાર થઈ જશે ખબર જ નહીં તમને એમ લાગશે કે બે મહિના ત્રણ મહિના પાંચ મહિના છે નહીં કામ લાગે હવે રાઈટ નાવ વાંચવાની શરૂઆત તૈયારી કરવાની શરૂઆત એ જ તમારી બહુ જ મોટી કાળજી તમારી સ્ટડી પ્રત્યે રાઈટ થેન્ક યુ સો મચ